પાક વીમા કૌભાંડને લઈને ખેડૂતો ભારે નારાજ દેખાઈ રહ્યા છે। ખેડૂતો ન્યાય ન મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને તેના કારણે સરકારની મુશ્કેલી વધી શકે છે। જૂનાગઢના માણાવદર અને સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર પાક વીમા કૌભાંડનો પર્દાફાશ ખેડૂત એકતા મંચે કર્યો છે। સરકાર સામે ન્યાય મેળવવા ખેડૂત એકતા મંચ મેદાને આવતા તેને લઈને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે। હવે ખેડૂત એકતા મંચની મોટી જાહેરાત થઈ છે। કૌભાંડ જ્યાં આચરવામાં આવ્યું છે તે તાલુકામાં ખેડૂત એકતા મંચ ખેડૂતોની પાક વીમા તાલીમ શરૂ કરનાર છે। ખેડૂતોના હકના પૈસા કોણ કેટલા ચાઉ કરી ગયા તે સમજાવાશે। ખેડૂત એકતા મંચ સરકાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન આંદોલન શરૂ કરવામાં આવશે। ખેતરમાં કામ કરતા જગતનો તાત ઇતિહાસમાં પ્રથમવાર પોતાના ખેતરમાં રહીને ઓનલાઈન આંદોલન થકી સરકાર સામે બાયો ચડાવશે। ખેડૂત એકતા મંચ દ્વારા ઓનલાઈન આંદોલનનું નામ હેશટેગ પાક વીમો લૂંટાયો આપવામાં આવ્યું છે। ખેડૂતો પોતાના ખેતરમાં જ અમારા પાક વીમો લૂંટાયો છે તેવા બોર્ડ મારશે, ખેતરમાં બોર્ડ લગાવીને સરકારનો વિરોધ કરશે। પાક વીમો કૌભાંડ આચરનારાઓ સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરી શકે છે। ખેડૂત એકતા મંચના માધ્યમથી ગઈકાલે જે પાક વીમાનું જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાનું કૌભાંડ સામે મૂક્યું, સરકાર અને કંપનીઓ એમ માનતી હોય કે એક ડિબેટ થઈ ગઈ, પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ અને મુદ્દો પતી ગયો, તો એવું નથી। સરકાર તરફથી જો મંગળવારે જ્યારે સચિવાલય ચાલુ થાય ત્યારે કોઈ માહિતી નથી આવતી, જાહેરાત નથી થતી તપાસની ફોજદારી કાર્યવાહીની, તો આગામી દિવસોમાં ખેડૂતોના ખેતરે ખેતરે જઈ એમને એમના થયેલા નુકસાન સમજાવીશું અને દરેક ખેડૂત પોતાના ખેતરમાં બોર્ડ મારશે કે એમનો કેટલો પાક વીમો કઈ કંપની ચોરી ગઈ છે। એ જ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જુદા જુદા ખેડૂતોને યુવાનોને તૈયાર કરીને આ વસ્તુ આખા ગુજરાતના તમામ ખેડૂતો જે લોકોએ પાક વીમો લીધો છે એમના સુધી પહોંચાડવામાં આવશે। હેશટેગ પાક વીમો લૂંટાયો એ નામથી સોશિયલ મીડિયા ઉપર સક્રિય થશું અને વધુમાં વધુ ખેડૂતોને આમાં જોડીશું। આ જ્યાં સુધી કંપનીઓ સામે કાર્યવાહી ન થાય, એમના ખેડૂતોના પૈસા 5 વર્ષના લૂંટાયેલા પાછા ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ગુજરાતના તમામ ખેડૂતોને જે જે જિલ્લામાં અમે કૌભાંડ પાલ લાવ્યા છીએ તે જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકો અને જૂનાગઢમાં માણાવદર તાલુકામાં જઈ અમે દરેક ગામ દીઠ 15-20 છોકરાઓને ઊભા રાખી અને 15-20 છોકરાઓને ટ્રેનિંગ આપી અને પાક વીમાની કેવી રીતે ગણતરી કરવી, એવી જ રીતે અમે ડિજિટલ માધ્યમથી તમામને ગણતરી શીખવાડી, તમામના ગામમાં એક એક બોર્ડ મરાવવાનું કે તમારો આટલો વીમો ચાવ કરી જવામાં આવ્યો છે એવું અમે નવું ડિજિટલ અભિયાન શરૂ કરવાના છીએ।